બગસરા પોલીસ સ્ટેશન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ જવાનો દ્વારા બાઇક પર તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સમગ્ર દેશમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે 13-15 સુધી હર ઘર તિરંગાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરણસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન ખાતેથી PIDV પ્રસાદ સાહેબ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવી શહેરમાં પોલીસ જવાનો દ્વારા બાઇક સાથે તિરંગા યાત્રા યોજીને શહેરમાં મેઇન રોડ, કુંકાવાવ નાકા, ગોકુપુરા પોસ્ટ ઓફિસ રોડ થઈ ફરી પોલીસ સ્ટેશન ખાતે પરત ફરેલ પોલીસ જવાનો દ્વારા બાઇક ઉપર તિરંગા યાત્રા યોજાતા શહેરમાં દેશભક્તિમાં રંગાયું. પોલીસ જવાનો દ્વારા બાઇક ઉપર ઝંડાઓ સાથે તિરંગા યાત્રા નીકળતા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. અશોક મણવર, JSTV, અમરેલી. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન ના ઉદબોધનથી હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અન્વયે ગુજરાત સરકારશ્રી તેમજ પોલીસ વિભાગ તરફથી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતના પ્રતિક સમા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ બગસરા પોસ્ટેમાં આ ટુ વ્હીલ પર પોલીસ જવાનોએ ભારતની આન બાન શાન સમા રાષ્ટ્રધ્વજની આજે નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી. અને આ તિરંગા યાત્રામાં તમામ પોલીસ કર્મચારીઓ પુરુષ તથા સ્ત્રીઓએ હર્ષભેર ભાગ લઈ તિરંગાને ખૂબ સારી રીતે બગસરાના નગરમાં ફેરવી અને એનું માન જળવાય તે રીતે આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને સાહેબ, કયા કયા વિસ્તારમાં બાઇક રેલી ફેરવવામાં આવી? પ્રથમ પોલીસ સ્ટેશનથી તમામ પોલીસ ખાતાની શિસ્ત મુજબ આ બાઇક રેલી પોસ્ટ ઓફિસ થઈ સીધે રસ્તે કુંકાવાવ નાકે અને પરત ફરી વિજય ચોક, સાંકડી ગલી, નદીપરા થઈ ગોકુળપરા, પટેલવાડી, પાછું પોસ્ટ ઓફિસ થઈ